गुड आफ्टरनून एवरीवन। स्टैंडर्ड 4, सब्जेक्ट हिंदी, इकाई 18, इन्हें पहचानी। आगळना वीडियोमां आपणे आ पाठनी समझूती प्राप्त करी। आजे आ पाठनो आपणे स्वाध्याय जोईए, पण ते पहला फरी एक वार आ परवा पाठनु रिविजन करी। आ पाठमां केटलाक व्यवसायकारो एटले के कारीगरोनो टूंकमां परिचय आपेलो छे। पहला तो छे धोबी, जेने हिंदीमां धोबी कहेवाय। यह धोबी है, यह लोगों के कपड़े धोता है। आ धोबी छे, ते लोकोना कपड़ा धोवे छे। त्यार बाद छे माळीनुं चित्र, जेने हिंदीमां माली कहेवाय। यह माली है, यह पौधे की देखभाल करता है। यह हार, बेनी, गजरे आदि बनाता है। आ माळी छे, ते छोड़वाओनी संभाल राखे छे। ते हार, वेणी अने गजरो बनावे छे। त्यार बाद छे कुंभारनुं चित्र, जेने हिंदीमां शुं कहेवाय, कुंभार। यह कुंभार है, यह मिट्टी के बर्तन बनाता है। यह खिलौने भी बनाता है। आ कुंभार छे, ते माटीमांथी वासणो बनावे छे। ते माटीमांथी रमकड़ा पण बनावे छे। त्यार बाद छे मोची, जेने हिंदीमां मोची कहेवाय। यह मोची है, यह चप्पल जूते बनाता है। उसकी मरम्मत भी करता है। आ मोची छे, ते बूट चप्पल बनावे छे अने तेने बूट चप्पल रिपेर पण करे छे। त्यार बाद छे વાળંદનું ચિત્ર। વાળંદને હિન્દીમાં કહેવાય નાઈ। યહ નાઈ હૈ, યહ એક બચ્ચે કે બાલ બના રહા હૈ। ઇસે હઝામ ભી કહેતે હૈ। આ વાળંદ છે, તે એક બાળકના વાળ કાપી રહ્યો છે। તેને હઝામ પણ કહે છે। यह दर्जी है, यह लोगों के कपड़े सीता है। आ दर्जी छे, ते लोकोना कपड़ा सीवे छे। त्यार बाद छे लुहार, जेने हिंदीमां लोहार कहेवाय। यह लोहार है, यह लोहे की चीजें बनाता है। आ लुहार छे, ते लोखंडमांथी वस्तुओ बनावे छे। लोखंडमांथी पाना, पकड़, पेचिया, दातड़ो वगैरे वस्तुओ बनावे छे। त्यार बाद छे सोनी। सोनी छे, ते सोनामांथी घरेणा बनावे। सोनीने हिंदीमां सुनार कहेवाय। यह सुनार है, यह सोने चांदी के गहने बनाता है। आ सोनी छे, ते सोना चांदीमांथी घरेणा बनावे छे। त्यार बाद आपणने कंदोईनुं चित्र आपेलुं छे, जेने हिंदीमां कहेवाय हलवाय। तो कंदोई शुं काम करे छे? तो के कंदोई विविध मिठाईओ बनावे छे। यह हलवाय है, यह तरह तरह की मिठाईया बनाता है। આ કંદોઈ છે, તે જુદી જુદી મીઠાઈઓ બનાવે છે। ત્યારબાદ છે ગાંધી, જેને હિન્દીમાં કહેવાય પંસાર। યહ પંસારી હૈ, યહ મસાલે, દાલે, અનાજ આદિ બેચતા હૈ। આ
ગાંધી છે તે મસાલા, દાળ અને અનાજ વેચે છે. ત્યારબાદ છે કડિયો, જેને હિન્દીમાં કહેવાય રાજગીર. કડિયો શું કામ કરે? તો કડિયો મકાન ચણવાનું કામ કરે છે. યહ રાજગીર હે યહ દિવાલ ચૂનના, મકાન બનાના આદિ કામ કરતા હે. આ કડિયો છે તે દિવાલ ચણવાનું, મકાન બનાવવાનું કામ કરે છે. ત્યારબાદ છે ખેડૂત. ખેડૂતને હિન્દીમાં કહેવાય કિસાન. યહ કિસાન હે યહ ખેતી કરકે અનાજ પેદા કરતા હે. આ ખેડૂત છે તે ખેતી કરી અનાજ પેદા કરે છે. ત્યારબાદ પાઠનું સ્વાધ્યાય જોઈએ. પઢીએ ઓર લિખીએ, એટલે કે વાંચો અને લખો. અહીં તમને કારીગરોના હિન્દી નામ અને ગુજરાતી નામ આપેલા છે. તે સૌ પ્રથમ પહેલાં તો આપણે વાંચવાના છે, ત્યારબાદ જોડણી મિસ્ટેક કર્યા વગર, જોડણીની ભૂલ કર્યા વગર અહીં ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપણે લખવાના છે. તો સૌ પ્રથમ તો શબ્દોનું વાંચન કરીએ. ધોબી, ધોબી. માલી, માળી. કુંભાર, કુંભાર. મોચી, મોચી. નાઈ, હઝામ. દરજી, દરજી. લોહાર, લુહાર. સુનાર, સોની. હલવાઈ, કંદોઈ. પંસારી, ગાંધી. રાજગીર, કડિયો. કિસાન, ખેડૂત. ફરી એકવાર શબ્દોનું વાંચન કરીએ. ધોબી, ધોબી. માલી, માળી. કુંભાર, કુંભાર. મોચી, મોચી. નાઈ, હજામ. દરજી, દરજી. લોહાર, લુહાર. સુનાર, સોની. હલવાઈ, કંદોઈ. પંસારી, ગાંધી. રાજગીર, કડિયો. કિસાન, ખેડૂત. તો આજે આપણે હિન્દી વિષયમાં પાઠ 18 સમજી ચૂક્યા. તો આ પાઠનું તમારે વાંચન કરવાનું છે. PDFમાં જે પ્રમાણે લખેલું છે એ પ્રમાણે તમારી નોટબુકમાં લખવાનું છે. અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 1માં જે પ્રમાણે સમજાવ્યું છે એ પ્રમાણે તમારે લખવાનું છે. એક બાજુ તમારે હિન્દી શબ્દો લખવાના રહેશે, બીજી બાજુ તમારે ગુજરાતી શબ્દો લખવાના રહેશે. પણ જોડણીની ભૂલો કર્યા વગર તમારે સ્વચ્છ સારા અક્ષરે
लेखन कार्य करवानू छे।